ये मंत्र बोलो नमो वित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोए सर्वसाहुणम नमो लोए सर्वसाहुणम ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सर्वपावप्पणासनो सर्वपावप्पणासनो मंगलानं च सर्वेषिं मंगलानं च सर्वेषिं परमं हवै मंगलं परमं हवै मंगलं ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच महात्मा हो कोई ना कोई आज मिजी शरण साथ में है कौन तीनों के बाद उनके दर्शन हुए ओके रजनी भाई ओके बोलो बोलो मैं आपके दर्शन करती हूँ दीपक आनंद जी हर दूसरे दिन शरण के आसपास ही होती हूँ हाँ उन्होंने बताया सिर्फ वो बाहर नहीं आते आपके स्क्रीन पर नहीं आते लेकिन मेरी वॉच रखते हैं ऐसा बताया उन्होंने क्या पूछते हैं जानने के बाद क्या करते हैं ऑफ कोर्स इफ ही इज लिसनिंग टू सो मच बात सही है तो ही मस्ट फॉलो एटलीस्ट लिटिल लिटिल या रियली एटलीस्ट इतना एक्सपेक्टेशन है मेरा बात सही ही इज ही इज बट ही इज अ चेंज्ड मैन सिंस लास्ट फ्यू वीक्स कर ले लॉकआउट का इतना तो बेनिफिट हुआ होम बहुत अच्छा बेनिफिट हुआ है अच्छा तो अभी अभी धंधा तो अच्छा चलेगा नॉट एज अ वाइफ आई एम सेइंग दिस बट आत्मज्ञान के पॉइंट ऑफ व्यू से आई हैव सीन हिम बी अ लिटिल मोर कामर इन सिचुएशंस अपार्ट फ्रॉम द हाउस आल्सो वेरी गुड ही इज यस हिज वाइब्रेशन हैज चेंज्ड एनी क्वेश्चन फ्रॉम योर साइड मैम Okay, good. कोई प्रश्न है तो पूछिए. So Sharon, you have to come and your experience. We have to hear your experience. Nothing. I don't have anything to ask. Okay. You got all your answers from Sharon ji. Dada. Oh, that's true. Absolutely. Dada. Good. Right. Always there. Correct. You don't say it. He is around, in and around, everywhere. Right. Say it. पायल अनम्यूट करो ओके यू कैन टॉक बोलो जय सच्चिदानंद कोई जीव आपड़ी पर चीड़िया खाए तो आपड़ो मोक्ष थाय नहीं चीड़िया बे वस्तु छे चीड़ाई એટલે આપડા પર કોઈ ચીડાઈ તો બે વસ્તુ છે એક વસ્તુ એ છે કે કોઈ આપડા પર ચીડાઈ ક્યારે આપણે કંઈક ખોટું કર્યું હોય એટલે આપણે કંઈક કેવું ખોટું કર્યું હશે કે આપડા પર કોઈ ચીડાઈ આપણે એવા માણસ છે કે કોઈ આપણા પર ચીડાવવું જોઈએ એમ કહીએ આપણે ખ્યાલ આવ્યો આ એક વાત છે એટલે એ ક્લિયર કટ ઇન્ડિકેશન છે કે યુ આર નોટ પરફોર્મિંગ ઓકે નહીં તો તમારા પર ચીડાઈ કેવી રીતે કોઈ એટલે કે તમારો વ્યવહાર નોર્મલ નથી તમારો વ્યવહાર એપ્રોપ્રિએટ નથી ત્યારે તો તમારા પર કોઈ ચીડાઈ બરાબર છે હવે આટલું થર્મોમીટર તો ઈઝી છે ને કોઈના માટે કે આપણા પર કોઈ ચીડાઈ ક્યારે આપણે એમ કહીએ મહાવીર ભગવાન પર કોઈ ચીડાતું હતું
हाँ ना आपलो हम हार्ट के जगह ना तो चिड़ाता हाँ छता इमने ना पसंद करना रहा तो कोई हो ही सके छे ने बराबर अबे कोई इमने ना पसंद करे तो ये इमनी सुके भाई इमनी कितनी असर थवा दे એટલે એમને પર કોઈને કોઈ ના ગમતા હોય મહાવીર ભગવાનને કારણ કે બીજા ધર્મ વાળાને તો એવું થાય ને બીજી માન્યતા વાળાને તો એમ થાય ને તો એ વાતને લઈને મહાવીર ભગવાન એફેક્ટ થાય એફેક્ટ થાય કે ના થાય અહીંયા જે વાત સમજવાની છે કે સામે વાળાની દ્રષ્ટિના પ્રોબ્લેમ ના લીધે જો મહાવીર ભગવાન પર કોઈને અભાવ થતો હોય તો એના માટે મહાવીર ભગવાન જવાબદાર નથી ખ્યાલ આવ્યો મહાવીર ભગવાનનો એવો કોઈ વ્યવહાર નથી કે એમના પર કોઈ અભાવ કે ચીડાવું પડે અને તેમ છતાં કોઈને અભાવ હોય ચાલો આપણે કે ચીડાય તો નહીં પણ અભાવ હોય તો એના માટે ભગવાન શું કરે દાખલો આપો મહાવીર ભગવાન પર ઉપસર્ગો થયા હતા મહાવીર ભગવાન ચીડાયા નહોતા પણ જેમણે ઉપસર્ગો કરેલા ને એમને શું થયું હશે ચીડાયા વગર કોઈ ઉપસર્ગો કરે આમ જ તમે તમારી બેબીને એમ જ લાફટ મારો કે ગુસ્સે થાવ ત્યારે મારો કે વડો ખ્યાલ આવ્યો એ વાત સમજવાની ભગવાન એમના એમણે જોયું કે આ વર્તમાનનો હિસાબ છે અને વર્તમાનનો હિસાબ પૂરો થાય છે એમાં એમને કોઈ ડખો ડખલ કરી એમાં એ પોતે વિચલિત કશે થયા નહીં એટલા બીજી વાત ખ્યાલ આવી ગયો પહેલી વાત કે આપણો વ્યવહાર એવો છે જેના લીધે બીજાને કશું થાય છે બીજી વાત કે પોતે સ્થિર છે પોતે સંયમના માર્ગ ઉપર છે અને કોઈ એમના પર ચીડાય કોઈ એમના પર ચીડાય તો એટલે મુદ્દો શું છે કે એ હિસાબ પૂરો કર્યા વગર પણ એ પોતે હલ્યા નહોતા પણ જે વાત આવે છે ને કે કોઈ ચીડાય ત્યાં સુધી આપણો મોક્ષ નથી તે છેલ્લા સંગમદેવ આયા હતા સંગમદેવ ભગવાનની પ્રશંસા થઈ મહાવીર ભગવાનની પ્રશંસા થઈ ઇન્દ્ર મહારાજની સભામાં દેવોની સભામાં ઇન્દ્ર મહારાજે એમના વખાણ કર્યા કે ઓહો મહાવીર એમ કે આવા વીર પુરુષ એમ કે મનુષ્ય રૂપે તો વીરતા ક્યાંથી હોય એમ તે એમની સભાના એટલે એમના ઉપરી ઇન્દ્ર મહારાજ કહેવાય કે દેવો અમે શક્તિશાળી છે અમે વીર કહેવાય મનુષ્ય તો શું એમની સત્તા ને એમની શું તાકાત એમ કરી એટલે ભગવાનની પરીક્ષા કરવા આવ્યા અને બધું કર્યું તે આગળના હિસાબ પ્રમાણે હતું પણ ભગવાન વિચલિત થયા નહોતા અને પછી એ થાકી ગયા બધું કર્યા પછી થાકી ગયા પછી સારું તમે છો વીર છો કરીને ભગવાને કશું કીધું નહોતું એમાં બે વાત બની ભગવાને અંદરથી એવું પોતાના શું કહેવાય સંયમથી તમારા કહેવાથી હું વીર નથી કોઈના સિક્કા લગાવવાથી હું વીર નથી એ તો છે જ વીર પોતે કારણ કે પોતે અનંત શક્તિના ધણી છે ને અનંત જ્ઞાન અનંત દર્શન અનંત એ કરીને અનંત દર્શન અનંત જ્ઞાન અનંત શક્તિ અને પછી એમ કીધું કે તમે કોની પરીક્ષા કરવા આવ્યા તમને અંદરથી એક રંજ જેવો પણ પસ્તાવો ના થયો એટલે એમ કહે છે શાસ્ત્ર એવું કહે છે કે એ વાતને લઈને મહાવીર ભગવાનના આંખોમાંથી બે ટીપા અશ્રુ પડેલા કે તમે કોની પરીક્ષા કરવા આવ્યા અને આ પરીક્ષા કર્યા પછી તમારું શું થશે એ તમે વિચાર્યું પણ આ વાત સમજવાની ખ્યાલ આવી ગયો એટલે બધા હિસાબ પૂરા કર્યા વગર આપણો એન્ડ આવે નહીં અને સ્વાભાવિક રીતે આવે હિસાબ વગર કશું થતું નથી આનું માપ છે ઓકે
ओके यस जय सच्चिदानंद जय सच्चिदानंद हेमेंद्र भाई हरेंद्र भाई जय सच्चिदानंद दीपक आनंद जी जय सच्चिदानंद हरेंद्र भाई एक प्रश्न उठे छे के आ ज्ञान मळ्यो એટલે આપણે નિશ્ચય તો પ્રાપ્ત થઈ ગયો હવે વ્યવહારને આપણે ચોખ્ખો કરવાનો રહ્યો તો વ્યવહાર તો જે દાદા ભગવાને આપણને આજ્ઞા આપી એનાથી જ ચોખ્ખો કરવાનો છે ને એટલે વ્યવહારમાં જ આપણે આ આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે બરાબર કારણ કે એનો જ નિકાલ બાકી રહ્યો હવે જયારે જયારે આજ્ઞાને વ્યવહારમાં વાપરવા જઈએ ને ત્યારે જ ડખા થાય છે ત્યારે શું થાય ડખા થાય છે કેવી રીતે આજ્ઞા ડખા કરે એવી છે આજ્ઞા ડખા કરે એવી નથી તો આજ્ઞા વાપરીએ એટલે એમ થાય છે કે તમે વારંવાર નિશ્ચયને વ્યવહારમાં લઈ આવો છો તો કોણ નિશ્ચયને વ્યવહારમાં લઈ આવે છે હું લઈ આવું છું એમ જો નિશ્ચય એના સ્વભાવથી ક્યારે પણ વ્યવહારમાં આવી શકે એમ નથી વ્યવહાર પણ એનો સ્વભાવ એવો છે કે નિશ્ચયમાં પ્રવેશી શકે એમ નથી બરાબર પ્રશ્ન ક્યાં આવે છે જ્યારે આ કોઈ પણ સમસ્યા ઉભી થાય અને આપણે એક દાખલો આપો સમસ્યાનો કોઈ પણ XYZ કઈ પણ ના XYZ નો દાખલો આપો ને જો તમને આટલા બધા દાખલા થતા હોય તો એક દાખલો આપો ને એની જ્ઞાન પીરસી શકાય નહીં પીરસવાનું પણ ના પાડી છે હોય ના એટલે ત્યાં એ વાત થાય જ નહીં કે ભાઈ જે સરકાર નિયમ છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે બરાબર એટલે સામાન્ય સહજ ભાવે ઘરમાં ડિસ્કશન થાય કે આપણે હવે આનો આ રીતે નિકાલ કરવાનો તમે લઈ શકશો તમે તમારા મેડ સર્વન્ટ ને બોલાવી શકશો બરાબર તો મેનેજિંગ કમિટી એમાં ડિફરન્સ ચાલે કે નહીં આપણે કોઈને આ રીતે બોલાવવા નથી હવે આમાં આપણે એમ થાય કે આનો સંભાવે નિકાલ કરવો છે તો ત્યાં આગળ ડખા થાય છે કે હવે આનો નિકાલ ક્યાંથી કરવો કેમ કે પાંચ જણા એમ કે નહીં આપણે આ વસ્તુ નથી કરવી આપણે બધા પ્રયત્ન કરવાના અને એ બધા પ્રયત્ન કર્યા પછી આપણે આપણી સેફ સાઈડ કરીને ચાલવું બરાબર અને ત્યાર પછી પણ જે થાય તેને આપણે વ્યવસ્થિત માનીને આગળ ચાલવાનું આના લીધે આમના લીધે થયું એવું નહીં એ વાત બરાબર પણ આજે બિંગે ચેરપર્સન એક જવાબદારી તો છેવટે ઓફિસ બેરર નહીં આવે ને ના બીજી એક વાત છે તમારી ઓથોરિટી ચાલતી હોય તો તમારી સમજણ પ્રમાણે તમારે દબાણ કરવાનું બરાબર દાખલા તરીકે હમણાં ઘરમાં હેડ ઓફ ધ ફેમિલી કોણ છે બરાબર એ મારી જવાબદારી હવે તમારી જવાબદારીમાં જે કંઈ આવતું હોય તે તમારે એન્ફોર્સ કરવાનું બરાબર આ છોકરાઓ તમારા એમને એમ તો મોટા થયા નહીં ને તમારા કેટલા નિયમોને એન્ફોર્સ કરીને જ થયા ને ચોક્કસ પછી એમાં એમને દુઃખે લાગ્યું હશે હા લાગે પણ એ પછી પાછળથી ખબર પડે હા પપ્પા મમ્મી આ કર્યું એ બહુ સારું કર્યું તું નહીં તો બાપ રે પણ હમણાં જયારે કે જયારે નાના હતા ત્યારે એમને કીધું ત્યારે કે એમને ગમ્યું તું ના નહોતું ગમ્યું આ તો કેવું છે બધું સારું હોય ને ત્યાં સુધી બધા બરાબર બરાબર અને પછી સમજો કઈ થયું ને તો કે તમારી પાસે સત્તા હતી રાઈટ તમે કેમ ઢીલું મૂક્યું બરાબર છે એટલે આ વસ્તુ કેવી છે બધા ઝેર પીવા પડે એવું છે વ્યવહાર છે ને તમારી જવાબદારી છે રામ ભગવાને ઝેર પીવું પડ્યું હતું ચોક્કસ એમને પૂરો વિશ્વાસ હતો કે સીતાજી નિર્દોષ છે પવિત્ર છે બરાબર છતાં એમને બધો એ વ્યવહાર કરવો પડ્યો ને રાઈટ
એટલે આ વાત સમજવાની કે આપણી જવાબદારીના ભાગમાં જે કઈ થતું હોય તે તમારે એન્ફોર્સ કરવાનું. પણ એમાં શું થાય છે કે આઈ એમ ધ મોસ્ટ અનવોન્ટેડ પર્સન. એ કઈ નહીં, અનવોન્ટેડ કોના માટે? જેમણે પોતાની મરજી ચલાવી છે એના માટે. હા એ બરાબર. પછી જયારે ખબર પડશે કે ના હરેન્દ્રભાઈ જે કર્યું તે બરાબર જ હતું, તે આજે નહીં આવે એનો જવાબ. કારણ કે બધાને ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે ને, ફ્રીડમ જોઈએ છે, ક્યાં જાતે બધું સાફ સુફી કરવાની, પેલો રામો આવે તો સારું ને. બરાબર એવું થાય છે. એટલે જે જે તમને યોગ્ય લાગે તમારી સત્તામાં તમારે એનો ઉપયોગ કરવાનો બધાના હિતને જોઈને. એ પણ એટલે આ આજ્ઞાને જયારે અહીંયા લઈ આવીએ છીએ ને વ્યવહારમાં, આ નિશ્ચયના ભાગને, એટલે નિશ્ચય એટલે હું શુદ્ધાત્મા છું નહીં, પણ જે પ્રાપ્ત કરવા માટે આજ્ઞા આપી, ત્યારે જ આ બધી ઘર્ષણ બહુ ઉભા થાય. ના આજ્ઞા તો એવી છે જ નહીં. આજ્ઞા તમને શું કઈ ખબર છે, એવી પરિસ્થિતિ આવે તો તમે મંથનને લાફો એ મારો અને તમારા કપડા પર એક ડાગ એ પડવા ના દો. બરાબર. નહીં તો સમજણ નહીં રહી તો તમે એને કશું કરો નહીં, કશું બોલો નહીં, અને તમે અંદરથી ટોટલી ખરડાઈ ગયેલા હોય. રાઈટ. આ આજ્ઞાની ક્ષમતા આટલી બધી છે. ઓહો ઓકે. તમને એક દાખલો આપું. કૃષ્ણ ભગવાને પાંડવોને અર્જુનને ખાસ કરીને આખું આપણે ગીતા જ્ઞાન જે એમને મળ્યું એ લડ્યા કઈ ઈચ્છાથી લડ્યા નહોતા. બરાબર. એમનો આખો યુદ્ધ અહિંસક યુદ્ધ હતું. હવે આપણે તો એ કોઈ માને નહીં ને જગતના લોકો તો. ચોક્કસ ન માને. અને એ જ ભાવમાં એ મોક્ષે ગયા એનું પ્રમાણ છે. બરાબર. કે એમનું યુદ્ધ અને છતાં નહીં કે એમના થકી મરાયા નહોતા, પણ એ પછી એમણે શું કર્યું એનો કોઈની પાસે જવાબ નથી. બરાબર. પણ ફાઇનલ જવાબમાં કહે છે કે એ મોક્ષે ગયા. કેવી રીતે ગયા હશે આ વાત સમજી લેવાની છે. અહીંયા આજ્ઞા રહેલી છે, એ આજ્ઞા આપણને બહુ કૃપાથી મળેલી છે. એટલે એ આજ્ઞાને સમજીને આપણો રોલ પ્લેઇંગ છે. હા, પણ તમારે જો બધાની નજરોમાં સારા દેખાવું હોય તો આ નહીં થશે. એક વસ્તુ કેવી છે, જયારે કઈ સારું કરવું હશે ને ત્યારે તમારે એકલા જ ઉભા રહેવું પડશે. એક્ઝેક્ટલી. એની બધી જવાબદારી તમારા માથે જ લેવી પડશે. બરાબર. અને ખરાબ કરવું હશે ને ત્યારે બધાને ભેગા કરશો તમે, બધાના મત ભેગા કરીને પછી ઉભા કરશો ને બધું કરશો. બરાબર. એટલે આ વાત સમજવા, એનો કઈ રંજ રાખવાનો નથી. ઓકે. એને કહે ને કે જે સમજણ વાળા છે ને એને ઝેર પીવાનો વારો આવે. આ થાય છે એવું આ કાળ જ આવું થાય અત્યારે. અને આપણે કઈ એનો વિચાર નથી કરવાનો, આપણે તો બધાનું હિત જોઈને ચાલવાનું છે. બરાબર. અને જેમાં તમને યોગ્ય લાગતું હોય તમે ઇંગ્લિશમાં કહી દે પુટ યોર ફૂટ ડાઉન, પછી તમે લોકો જે કરો તે તમારી જવાબદારી, મારી જવાબદારી નથી, હું આ સંમતિ આપતો નથી. બરાબર. 15 દિવસ તો નહીં જ, મહિના માટે તો નહીં જ. રાઈટ. એવી રીતે. ઓકે ઓકે ફાઇન. ખ્યાલ આવ્યો. રાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનોદભાઈ, વિનોદભાઈ બોલીએ. અનમ્યુટ. વિનોદ હા બોલો. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद विनोद जी. दीपक जी, ये जो हम नमस्कार विधि करते हैं तो इसमें हम जो श्रेष्ठ पुरुष है उनका विनय करते हैं, जिससे कि उनके गुण हमारे अंदर प्रकट हों. तो ये जो हम विनय करते हैं ये हम उसका रिलेटिव का करते हैं कि शुद्धात्मा का करते हैं, कैसे ये होता है? निश्चय बिगड़ा हुआ है कि व्यवहार बिगड़ा हुआ है? व्यवहार. व्यवहार में दो कमियां साबुत है. एक, हमने जगह जगह पर बाधाएं डाली है खुद के जीवन में ही, जिसके कारण हमारे जीवन में बाधाएं आती रहती है, अपना जीवन में अड़चनों आवे थे. और दूसरी बात जो है
दादा भगवान ने बताया था कि ये जो मेरे पास आए हैं ना सब महात्मा, वो पूर्व विराधक जीव है, यानी अगले जन्मों में ढेर सारी विराधना करके आए हैं। अभी ये विराधना का जो दुर्गुण है या दोष है, और सभी जगह पर बाधाएं, लोगों के जीवन में बाधाएं डाली है, जिसके कारण हमारे जीवन में बाधाएं आती रहती है, ये जो दो दोष है ना, वो में व्यवहार में शांति से जीने नहीं देती और निश्चय में आगे प्रगति करने नहीं देती। लेकिन दादा भगवान का योग बल से हमें और हमारी कुछ पुण्य थी, गुड डीड्स, जिसके कारण यह मिला है। और ये दो की दवाई दादा भगवान ने भरपूर डाली है ये पांच सत साधनों में, इसीलिए ये दोनों निश्चय में वैसे वो है तो व्यवहार में, पर निश्चय के मार्ग में हमने बाधाएं जैसे विराधना करके की है। यानी जो ऐसे महापुरुष है उनके बारे में भला बुरा कहा है, इसीलिए वो विराधना का दोष मिटाने के लिए नमस्कार विधि दी है। हम नमस्कार इसलिए करते हैं, हमारे नमस्कार दो जगह पे निश्चय है, दादा भगवान को निश्चय से नमस्कार है और सिमंद स्वामी भगवान को निश्चय से नमस्कार है, बाकी सभी नमस्कार व्यवहार से है, क्योंकि वहां हमारी कनेक्टिविटी रखते हैं हम। और बाकी सब जगह पे जो हमने विराधना की है ना, उसके दोष मिटाने के लिए दिया है, समझ गए? निश्चय से है और दूसरा व्यवहार से है, तो निश्चय मतलब शुद्धात्मा को लक्ष्य में रख के नमस्कार करते हैं। निश्चय यानी वांट, दैट इज व्हाट आई वांट टू अचीव, शुद्धात्मा को नहीं, मैं अंतरात्मा दशा को परमात्मा दशा पाने के लिए मैं करता हूं। ओके, और बाकी जो है उनको अपने व्यवहार के दोष मिटाने के लिए, बॉडी सेल्फ क्लींजिंग, ठीक है। तो लेकिन जो नमस्कार, बॉडी सेल्फ, ये नमस्कार जो करते हैं, इनकी शुद्धात्मा को नमस्कार करते हैं कि रिलेटिव को नमस्कार? कोई नमस्कार करने की जरूरत ही नहीं है ना। अच्छा, रिलेटिव को करते हैं। व्यवहार से, विराधना व्यवहार से की है। ऐसे महापुरुष जो निश्चय के मार्ग में बहुत आगे है, ठीक है, समझ गए? तो लास्ट में फिर जो रियल आखा जगत ना, सभी जीवों के रियल स्वरूप को, उसमें फिर रियल स्वरूप का कैसे? अच्छा, चलो, ये फोर है, फोर रियल स्वरूप को अत्यंत भक्ति पूर्वक नमस्कार कर दो। रियल स्वरूप वो भगवत स्वरूप है, रियल स्वरूप वो शुद्धात्मा स्वरूप है, रियल स्वरूप वो तत्व स्वरूप है जी। ये रियल स्वरूप को नमस्कार करना, उसका मतलब क्या है कि ये जो जीवित लोग है ना, उसमें कुछ रियल जैसी चीज है, पर वो बिगिनिंग है। वेयर विल यू स्टार्ट योर स्पिरिचुअलिटी, वहां शुरुआत है। ये व्यवहार जो हम मार खाते रहते हैं, तो उसमें से कुछ बाहर आने के लिए उसकी शुरुआत है, लेकिन है तो रिलेटिव में, तो वो एक्चुअली भूमिका है रिलेटिव रिलेटिव की, लेकिन वो रिलेटिव में है, लेकिन वो रियल है उसके अंदर। जो जीव है वो सभी में रियल है जी। आप समझे? ये एक स्टेपिंग है रिलेटिव रिलेटिव में से रिलेटिव रियल में आने की स्टेपिंग है। अभी रियल स्वरूप वो भगवत स्वरूप है, वो आपको ठोस कुछ मिल गया कि नहीं रियल है, और रियल की आराधना करते हैं, रियल पाने के लिए आराधना करते हैं, तो इसके कारण ये रिलेटिव रियल में हम आते हैं। और जब मुझे शुद्धात्मा हूं वो लक्ष्य प्राप्त होता है, तब मैं रियल में आ गया और रिलेटिव का संभव से निपटारा करता हूं।
वो तीसरा है, और रियल स्वरूप वो तत्व स्वरूप है, वो रियल रियल स्टेट है, दादा भगवान का और शिवेंद्र स्वामी भगवान का स्टेट। तो ये स्टेपिंग हमें दे दिया है, समझ गए? ठीक ठीक। ये जो आगे का है फर्स्ट, वो आई है, इज स्मॉल आई, और उनकी जो ओनिंग है ना, ओनिंग ममता जो है वो बहुत नेचुरल ममता है। ये एनिमल्स को होती है ना ऐसी ममता, वो बच्चे बड़े हो जाते हैं ना फिर उनको कुछ नहीं होता है, छोटे होते तब वो उसके उसका रक्षण करते सब कुछ ऐसा। जैसे ये बाहर वाले हैं ना वेस्टर्नर, वो 18 साल के बाद बच्चे के लिए उनको कुछ नहीं होता है, समझ गए? जी। स्मॉल आई विथ स्मॉल माइंड, बट दिस स्मॉल माइंड इज वेरी नेचुरल एंड वेरी क्या बोलते हैं एलिमेंट्री, जो नॉर्मल बॉडी के साथ लाइफ लिविंग के साथ कनेक्टेड है। अब ये दूसरा है ना वो स्मॉल आई विद बिग माइंड है, यानी वो चार्ज ममता है बहुत हैवी, वो वॉन्डरिंग करवाती है। तीसरा है वो आई कैपिटल हो गया, आपने मैं शुद्धात्मा हूं शुद्धात्मा का लक्ष्य बैठ गया है, और ममता है वो छोटा एम है माई, लेकिन वो छोटा माई कैसी है उसका संबंध निपटारा बाकी है। कैपिटल आई माइनस स्मॉल माई, और वो सब चले गया तो आई माइनस माई हो गया, सो आई इज अलोन कैपिटल आई, दैट इज रियल रियल स्टेट दैट ऑफ दादा भगवान एंड शिवानंद स्वामी भगवान। तत्व स्वरूप प्रोसेस, वी आर इन द प्रोसेस एंड दैट इज व्हाई वी आर एंजॉयिंग उसका जो। हेलो दीपक आनंद जी, या जी, जी, इसमें एक जो बोलते हैं कि अत्यंत भक्तिपूर्वक नमस्कार करूं छो, तो भक्तिपूर्वक जो बोलते हैं इसमें क्या भाव, मतलब क्या बोलना चाहते हैं कि मैं कुछ जानता नहीं। विद टोटल सरेंडर, भक्ति का मतलब है वननेस, विद वननेस, विद टोटल डिवोशन एंड सरेंडर आई बाव अन टू यू। Oneness, okay. वो फिजिकली जो प्रोस्ट्रेट करते हैं ना उसको साष्टांग नमस्कार बोलते हैं जी, दैट इज इट। साष्टांग नमस्कार का मतलब क्या है, ये सिर, ये नाक, तो छाती यानी छाती डी क्या बोलते हैं, ये पूरा हाथ, फिर अवर नीज एंड अवर टोज, वो पूरा जमीन पर टिका हुआ है, तेरी साष्टांग। उसका मतलब क्या है, ये सारे जो मेरा बॉडी सेल्फ है ना जिससे मैं क्रिया करता हूं, मेरी सभी क्रियाएं आपको समर्पित है, नथिंग बिलोंग्स टू मी, आई डू एवरीथिंग फॉर यू। जैसे ये आज्ञा में रहते हैं ना तो उसमें ये सब आ जाता है, ऑल्दो वी आर नॉट डूइंग दैट prostrate, but it means that. Okay. Yes, sir. Yes, Satchidananda. Yes, Satchidananda. Deepakaji, Amit Patel, there's a question. I'm going to read that to you. Okay. First case is, the Dada Bhagwan says, Agna shoot and sight joyshe. Agna shoot on sight joyshe. Okay. उसका मतलब शू छे? थ्री, हाँ, थ्री क्वेश्चन, हाँ, द थ्री क्वेश्चन, गो अहेड। ओके, એનો મતલબ શું છે કે આજ્ઞાનો નિશ્ચય એવો જોઈએ કે
आपड़े चुकाए के तरत ज प्रतिक्रमण जोईए एटले धीमे धीमे हमणा आपड़े केवू थाय भूल थाय पछी थोड़ी वार रहीने आपणे खबर पड़े भूलनी ने पछी आपड़े एने रिपेर करिए सरखू करे एमां ए प्रतिक्रमण थाय ना थाय एटले टूंकमां प्रतिक्रमणनो दोष रही जाय एटले अप्रतिक्रमणनो दोष रही जाय एटले प्रतिक्रमण थता नथी એ ધીમે ધીમે કરીને પછી એ એટ ધેટ મોમેન્ટ જ આવે એટલે ભૂલ થાય ને પ્રતિક્રમણ થાય ભૂલ થાય ને પ્રતિક્રમણ થાય આપણી આ ભૂલ એમ કીધું કે જો 70% ની માર્ક્સમાં આવે ને તો આપણને ત્યાં શ્રીમંદર સ્વામી ભગવાન પાસે જગ્યા મળી જાય નેક્સ્ટ લાઈફમાં શ્રીમંદર સ્વામી ભગવાન પાસે જવા માટે 70% માર્ક્સની રિક્વાયરમેન્ટ છે ઓકે ઓકે બીજો ક્વેશ્ચન છે સાહેબ તો બધું આજે થાય ને પણ એ આપણું લક્ષ છે અને એમાં આપણે જેમ આપણે કહે ને કે એ લક્ષ છે અને જો 70% અચીવ થયું 70+ તો આપણે નીકળી ગયા બીજો ક્વેશ્ચન છે દશા લેખે લાગશે ભાષા લેખે નહીં લાગે એટલે દશાનો મતલબ પોતાની અંતરાત્મા દશાની સ્થિરતા સ્ટેબિલિટી થઈ જેના આધારે પોતે સ્થિર રહી શકે છે સંભાવે નિકાલ કરે છે પણ એ બોલી નથી શકતા એ ભાષામાં વર્ણન નથી કરી શકતા હી ઓર શી કેનોટ એક્સપ્રેસ ધેમ સેલ્ફ એ બોલી નથી શકતા જે ઘણા મહાત્માનું એવું છે એ બોલશે નહીં પણ એમને અંદરથી રહે છે એમનો આનંદ જતો નથી બિલકુલ કકડાટ કરતા નથી બહુ શાંતિનું જીવન છે હવે કેટલાક લોકો બોલી શકે છે એટલે જ્યારે બોલે ને ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ સ્ટેજ ઉપરથી બોલે કે આમ બોલે તો કે આ ઓ શું બોલ્યા એમ કરીને પણ તમે એમની જોડે 5 દિવસ રહો ને તો 6ઠે દિવસે કહો કે જય સચ્ચિદાનંદ થાય એવું બધા જ બોલે એ આવા છે એનો મતલબ એમ નથી થતો પણ આમાં ઇમ્પોર્ટન્ટ સમજવાનું છે કે બોલી શકે એની વેલ્યુ નથી દશાની વેલ્યુ છે એટલે કીધું કે દશા કામ લાગશે ભાષા કામ નહીં લાગે ઓકે લાસ્ટ વન છે વ્યવસ્થિત શક્તિ તમને વ્યવસ્થિત કરી દેશે એટલે વ્યવસ્થિતની આજ્ઞા આપણને જે આપી છે એટલે કુદરત આપણને સરખી કરી જ દેશે કારણ કે સર્વ જીવ સિદ્ધ સમ એમ કરીને કીધું જે સમજે તે થાય એટલે આપણે બીજા જીવોની વાત નહીં કરીએ કારણ કે બીજા જીવ એ પ્રોગ્રેશનમાં જ છે પણ આપણને જેમને જ્ઞાન મળેલું છે કૃપા મળેલી છે છૂટું પડેલું છે એ લોકો શું થશે તો કે હમણાં આપણો બરફ ઓગળી રહ્યો છે પ્રકૃતિનો બરફ ઓગળી રહ્યો છે ભલે ધીમે 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 કારણ કે એમ કીધું આવા જ્ઞાન પછી 15-16મો ભાવ નથી જે કરવું હોય તે કરો એટલે આપણે આંખ બંધ કરીને નથી કહેતા પણ આ જ્ઞાન એવું છે કે જેના આધારે આ પરિણામ આવે છે એટલે કીધું કે વ્યવસ્થિત બધું વ્યવસ્થિત કરીને છોડશે એવું આ વ્યવસ્થિત છે કારણ કે આપણે કુદરતના ક્રમમાં આવી ગયા છે હવે કુદરતના ક્રમમાં આપણે જેટલા જાગૃત રહીએ ને એટલી આપણી પ્રગતિ થાય હથેલીમાં આપેલો મોક્ષ વર્તા છે નહીં તો હથેલીમાં આપેલો મોક્ષ અને રડ્યા કરશે બૂમો પાડ્યા કરશે કકડાટ કર્યા કરશે પણ એ લાંબુ ચાલવાનું નથી કારણ કે જ્ઞાન એવું છે આ તો શું ભરેલો માલ બધો ફોર્સ વાળો છે ને એટલે ધક્કા મારે છે આપણને પોતાને ધક્કા મારે ને નજીક ના હોય એને ધક્કા મારે પછી ધીમે ધીમે જેમ આ બધા લોકોને જો હમણાં આ લોકડાઉનમાં બધા લોકોને અનુભવ થયો કે એક્સટેન્સિવ અને ઇન્ટેન્સિવ સત્સંગ બંને મળ્યો
એટલે વાઇડ સ્પ્રેડ અને ડેપ્થ બંને મળ્યો તો કેટલા લોકોને કેટલો બધો ફેરફાર થઈ ગયો કે બરાબર છે. એટલે વ્યવસ્થિત બધું વ્યવસ્થિત જ રાખશે. દીપક આનંદજી, ધેર આર લોટ ઓફ ક્વેશ્ચન્સ, સો યુ હેવ ટુ એપ્રોપ્રિએટ આન્સર. ઓકે, લોટ ઓફ ક્વેશ્ચન્સ. કિતાબેન, ઓકે કિતાબેન, હા બોલો કિતાબેન. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કિતાબેન. દીપકાનંદજી, 3 દિવસ પહેલા તમે સપનામાં આવ્યા હતા ગીતાબેન ને, એટલે જ મને મારી ઊંઘ ઉડી ગઈ હતી. બોલ્યા દીપકભાઈ, બોલ્યા ગીતાબેન અનમ્યુટ કરો અને દાદાની વાત કરો. અને પછી અંતર ધ્યાન થઈ ગયું નહીં, એટલે ચાલો ચાન્સ મળ્યો તમને આજે. હા, અને આજે રૂબરૂ કહેવાનો ચાન્સ મળ્યો મને. બોલો બોલો. બસ, અચ્છા એક એવું હતું કે આપણે જે જ્ઞાતા દ્રષ્ટાપણામાં રહીએ તો પણ વધારે આપણને એમ થાય છે કે જુદાપણાની જાગૃતિમાં જે રહીએ છીએ ને, ફાઇલ નંબર 1 સાથે વાત કરીએ છીએ ને આપણે જુદાપણાની જાગૃતિમાં, તો એમાં વધારે માર્ક્સ મળે કે પેલા જ્ઞાતા દ્રષ્ટામાં વધારે મળે? જુદાપણામાં રહીએ એમાં, કારણ કે જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે. હા જી, હા, આપણે સ્વભાવમાં આવેલા નથી. એટલે જાણ્યું છે અને જોવાનું બાકી છે. જે જાણ્યું છે તે જ્ઞાનીની કૃપાનું જાણેલું છે, આપણા અનુભવનું જણાયેલું નથી. એટલે જોઈ જોઈને સમજીને અનુભવ સિદ્ધ થવાનું છે. જે આજ્ઞામાં રહીને આપણો એ આખો જોવાનો, એટલે કે આખો વ્યવહાર સમજવાનો, એટલે કે વ્યવસ્થિત સમજવાનો આખો એ આપણો પ્રોસેસ છે. એટલે જોવાનો જ પુરુષાર્થ મહત્વનો છે. બરોબર. I am still there. It is my ghost. Don't worry. Go ahead, go ahead. That's fine. I'm just trying to get my... Hello. બોલો બોલો, મને બધું સંભળાય છે. લો, હવે દેખાયો જો હું. હા, પછી એમાં એક એક પદમાં એક લીટી આવે છે ને, ચોક્કસ દુનિયા પોલમ પોલી ઢોલક થાપે બાજે છે, એ જરા એક પોલમ પોલી જરા સમજાવો. આવા પોલમ આવા પોલમ પોલ જગતમાં લોકો ઢોલકને એની મજામાં રહ્યા કરે છે, ત્યાં ઠેર ઠેર માર ખાય છે, ક્યારે શું થશે એનું કશું ઠેકાણું નથી, અને કયા વિશ્વાસ પર આ મજા કરે છે. એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ. એટલે કે મોત તમારા સર પર મંડરા રહા હૈ, મંડરા રહી હૈ, અર ક્યા હૈ બિના નોકર ઘૂમતે, કુછ શરમ રખો, યે મનુષ્ય જીવન મિલા હૈ તો યે એસે હી બટોર દેના હૈ ઇસકો, એસા વિનોદજી બોલતે હૈ. કનેક્શન પ્રોબ્લેમ ઓલસો. વિનાબેન, વિનાબેન, જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપકાનંદજી, જય સચિદાનંદ. જય સચિદાનંદ. વિનાબેન, જ્યારે વોકિંગમાં જાય ત્યારે આપણે જે શુદ્ધાત્મા જોવાના છે એમાં રિલેટિવ ને રિયલ, તો પેટિંગ અલગ ને અંદર શુદ્ધાત્મા. બરાબર. ટ્રાફિક બહુ હોય ને, બહુ જાજા માણસો હોય ત્યારે આપણે આમ એક એક અલગ અલગ કરીને કરીએ કે એ કઈ રીતે આમ કરી શકાય? બધા એક એક જોવાના જ નથી. શુદ્ધાત્મા ફક્ત શુદ્ધ. હા, પછી આપણે સમજો, તમને કોઈ ગમતા હોય કોઈ ના ગમતા હોય એવું બને ને, એટલે પછી એમાં આપણી નજર જતી રહે. એટલે જેટલું સામાન્ય ભાવે રહે ને એટલું રાખવાનું. એટલે વિશેષ ભાવે કશે પણ નજર જાય તો ત્યાં પછી આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું આવે અંદર. એટલે આપણે તો આજ્ઞા પ્રમાણે બે દ્રષ્ટિથી જોવાનો
આપણો આ શું કહેવાય હેન્ડલ મારવાનો પ્રયોગ છે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે તમારું સુધાર્થમાં તો બાજુ પર જ રહી ગયું, અલગ વિચાર ચાલુ છે. સમજાયું? બરોબર, ઇફેક્ટ ચાલુ છે. હા, એટલે સામાન્ય ભાવે જોવાનું, ફક્ત શુદ્ધાત્માં જોવાને એવી રીતે ઘરમાં તે ફાઇલ 1 2 3 વ્યવહાર દ્રષ્ટિથી વીણાબેન, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા, પહેલા પોતાનું ઘરથી ચાલુ કરવાનું પોતાના. હા, બરોબર. પછી ઘરના લોકો છે એમનામાં જોવાનું, સવારે ઉઠતાની સાથે ગોઠવવાનું, ને એ લોકોની જોડે આખા દિવસનો વ્યવહાર બધો વ્યવસ્થિત પ્રમાણે થશે. એટલે ફાઇલ 2 ફાઇલ 2 આવી તો આપણે આ ફાઇલ 2 છે ને શુદ્ધાત્મા છે એવું નહીં, ફક્ત શુદ્ધાત્મા જ છે. વ્યવહાર ફાઇલ 2 તો એમ બોલવાનું નથી કીધું, વ્યવહાર દ્રષ્ટિથી ફાઇલ 2 છે એમ નથી કીધું, વ્યવહાર દ્રષ્ટિથી મારા પતિ દેવ છે એમ કીધું, અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. એ તો ફાઇલ નંબરિંગ આપેલું છે એના માટેનો ઇમ્પોર્ટન્સ સમજવા માટે, એની વેલ્યુ. બરોબર, ખ્યાલ આવ્યો? બરોબર, જોવાના ફક્ત શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા બે દ્રષ્ટિથી જોવાના, શુદ્ધાત્મા તો તમને ખબર જ છે ને, વ્યવહાર દ્રષ્ટિથી એમને ઓળખવાનો એ મોટો પુરુષાર્થ છે, પણ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ વગર નહીં થાય. નિશ્ચય છે, નિશ્ચય છે એટલે વ્યવહાર ઓળખાય છે, પણ આપણે વ્યવહારને નિશ્ચય બનાવેલો એટલે આ મારા પતિ દેવ જ છે, આ મારો દીકરો જ છે, તો આ તો મારી વાલી દીકરી ના થાય એવું થાય. સમજાયું? એટલે વ્યવહાર દ્રષ્ટિથી દીકરો, વ્યવહાર દ્રષ્ટિથી દીકરી, પુત્ર વધુ, વ્યવહાર દ્રષ્ટિથી પૌત્ર પૌત્રી, ખ્યાલ આવ્યો? એટલે બે વસ્તુ એટ એ ટાઈમ એવું કહે છે, બે વસ્તુ છે તો બે વસ્તુ જોવાની ને. હા, પણ એ બધા શુદ્ધાત્મા છે ને એ તો આપણા ખ્યાલમાં છે, પણ આ વ્યવહાર દ્રષ્ટિથી પતિદેવ છે ને એ નથી રહેતું. હા, બરોબર. એટલે એ આજ્ઞા ઘૂંટવાની છે. ખ્યાલ આવ્યો? એટલે વ્યવહાર દ્રષ્ટિને વધારે ઇમ્પોર્ટન્સ. એમ નહીં, વ્યવહાર દ્રષ્ટિથી જોયું જ નથી ક્યારે, વ્યવહારથી જોયું છે. હા, મારા પતિ દેવ, મારા દીકરો, મારા દીકરી એમ કરીને, પણ વ્યવહાર દ્રષ્ટિ એ આજ્ઞા છે, અને વ્યવહાર દ્રષ્ટિથી મારા પતિદેવ છે, વ્યવહાર દ્રષ્ટિથી મારો દીકરો છે, વ્યવહાર દ્રષ્ટિથી મારી દીકરી છે, વ્યવહાર દ્રષ્ટિથી હું વીણાબેન છું. ખ્યાલ આવ્યો? હું વીણાબેન છું એ વ્યવહારની ઓળખાણ છે, અને વ્યવહાર દ્રષ્ટિથી હું વીણાબેન છું એ જાગૃતિની ઓળખાણ છે. ખ્યાલ આવ્યો? તો થોડું ક્લિયર કરો. એટલે આમાં આ ઘૂંટ્યા કરવાનું, આ શબ્દ જ કામ કરશે, એમાં કઈ ક્લિયર કરવાનું જરૂરત જ નથી, કારણ કે પેલું પગથિયું નહીં સમજાય તો દસમા પગથિયાની વાત જ કરવાની ના હોય ને. જયારે મને એકડો જ ખબર નથી તો એ લોકો આપણે પાર્ટી પર એકડો ઘૂંટાવે છે ને. ખ્યાલ આવ્યો? એ આ ગુચ્છો ને એની મેળે આજ્ઞામાં આખું કેવળ જ્ઞાન મુકાયેલું છે, એમાં દાદા ભગવાન નું વચન બળ છે, એનો જેમ જેમ ઉપયોગ કરશો ને તેમ તેમ બધા આ બધા આવરણો ખુલતા જશે ને દેખાતું જશે, સમજાતું જશે, દેખાતું જશે એટલે સમજાતું જશે, ઓળખાતું જશે, તેમ તેમ તમે રહેશો પછી એવી રીતે. ઓકે, આ એક પુરુષાર્થ કરો છો બસ, એ જ હમણાં ચાલવા કીધું. હા, પછી એની મેળે આગલા પગથિયા આવશે. હા, આપ શક્તિ આપો. જય સચિદાનંદ. જરૂરથી જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભારતીબેન. જય સચિદાનંદ. દીપકાનંદજી, મારે સિમ્પલ ક્વેશ્ચન છે કે તમે બે વીક પહેલા કહ્યું હતું ને કે આપણે ત્રિમંત્ર કઈક મગ્ધ લેંગ્વેજમાં છે એ વાંચવો જોઈએ, તો એ તો મેં તો મારી બુકોમાં જોયું ક્યાંય નથી, ગુજરાતીમાં જ બધે લખેલું છે. તો કઈ ને તમને મોકલી આપીશ, તો એમાં વાંચજો પ્લીઝ, મને મોકલી આપજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પતિ ગયું. કંચનભાઈ. જય સચિદાનંદ. દીપકાનંદજી. જય સચિદાનંદ. આપણે જે આગળ વાત થઈ કે
આપણે બધા વિરાધક બધા વિરાધના કરીને આવ્યા છીએ અને એના હિસાબે આપણને બધી બધા વ્યવહારમાં પ્રોબ્લેમ્સ થાય છે. હવે આ વિરાધના જે થઈ છે પૂર્વે એ આ 63 સલાહકાર પુરુષો કે જેમને દ્રષ્ટિ મળી છે અને જે આગળ પહોંચ્યા છે એમની વિરાધના થઈ કરેલી છે કે પછી આપણે વ્યવહારમાં પણ આપણે બધા દરેક જે કોઈ હોય સંબંધીઓ કે વિરાધના એટલે મોક્ષ માર્ગના અધિકારી પુરુષોની આપણે સામે ચાલીને વિરાધના એટલે અવળું બોલેલા છે, અવળું ઘૂટેલું છે. ખ્યાલ આવી ગયો? બરાબર. હા, સ્વરૂપ વિજ્ઞાન ભાગ 10 નું સૂત્ર છે 8916. મર્યાદિત સ્વાર્થ ને સ્વાર્થ ગણવામાં આવ્યો નથી, નહીં તો જગત સ્વાર્થી જ છે. મર્યાદિત સ્વાર્થ ને સ્વાર્થ ગણવામાં આવ્યો નથી, નહીં તો જગત સ્વાર્થી જ છે. આપણે શું કહીએ, જે સંસારમાં છે એમનો સ્વાર્થ શું હોય, કેટલો હોય, શું હોય ને કેટલો હોય, વધારે હોય, વધારે હોય ને સંસાર કશું નહીં. ત્યારે શું થવું છે, લોકોને શું થવું હોય? પૈસા લોકોને તો હા, એટલે પેલું પૈસા ને એમાં શું પણ એ કેટલો કોઈ એમ કે છે કે મારે ચક્રવર્તી રાજા થવું છે? ના, કશું નહીં. અહીંયાથી લેશે, અહીંયાથી લેશે, પોતાની સત્તા અને પહોંચ પ્રમાણે ભેગું કર્યા કરે, એવો જેટલો સ્વાર્થ. ઓકે, એટલે એ કયા અપેક્ષા એટલે કઈ અપેક્ષાથી કીધું કે સાચો સ્વાર્થ કયો, કે સ્વને ઓળખ્યા પછી એનો શું કહેવાય અર્થ કરી જાણવું. બરાબર, સ્વને ઓળખ્યા પછી એનો અર્થ એટલે કે એને કેમ કરીને હવે હું આગળ વધું, એ સાચો સ્વાર્થ. બરાબર છે. હા, એટલે એ તો બીજો બધો, એટલે એ બધો જે સ્વાર્થ છે તે બધો સંસાર ભણીનો જ છે. અનલિમિટેડ ના, કશું નહીં. રાઈટ, અને નહીં તો હમણાં થોડું માર ખાય ને એટલે બધું છોડી દે. બરાબર છે, એ બધું એવું છે, માર ખવડાવનારો છે. રાઈટ રાઈટ. આ સ્વાર્થ કયો કે સ્વને ઓળખ્યા પછી એની અસીમ સ્થિતિ એટલે અનંત સ્થિતિને ઓળખતા એ છેક અસીમ લગી એટલે કેવળ સુધી લઈ જાય આપણે. બરાબર છે, બરાબર. એટલે એ સાચો સ્વાર્થ છે. આ ગમે તેટલો પણ હોય તો મર્યાદિત જ છે, એ અમર્યાદ લગી જાય જ નહીં ક્યારે પણ. બરાબર, બરાબર, લિમિટેશન વાળો છે માટે. રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી. ચાલે? અનુભવ જ્ઞાન સૂત્ર 14, એ તો તમે હમણાં બોલ્યા. સારું, 14 કારણ કે એક્સ્ટ્રા આઈટમ શું કરે, આપણે કહીએ કે મેં તમને પૈસા આપ્યા છે, 5000 રૂપિયા આપ્યા છે,
હવે મારે તમારી પાસે પાછા 5,000 રૂપિયા લેવા, બરાબર, પણ તમે આનાકાની કરો છો, જે પણ કારણ છે આનાકાની કરો છો, તો પછી મારું મગજ છટકે ને? છટકે કે નહીં? એટલે પછી હું મોટે મોટેથી બોલું, ગાળોએ બોલું, ગુસ્સામાં આવી ગયો તો હાથ પગ ફેરવી નાખું, બરાબર? હવે 5,000 રૂપિયાના કરારમાં ગાળો ને મારકૂટ, માથાકૂટ ને એ બધું આવે છે? હવે ખ્યાલ આવ્યો? દેવાનો મતલબ શું? જે આપેલું તે પાછું લેવાનું, જે લીધેલું તે પાછું આપવાનું હોય, આગળનું આપેલું ઉકેલાતું નથી ને નવું નવું ઉભું થાય છે, એટલે એનો એન્ડ આવે જ નહીં ક્યારે, બરાબર? એટલે એમ કીધું, હા, કસાય સમજી દીધું, કસાય ના ઉભા આવી જાય, કસાય પણ એમાં આવી જાય, કસાય એને શું કહેવાય, થોડી ધીરજ રાખેલી હોય ને તો કુદરત એના સમયે આપે જ છે, પણ ધીરજ રહેતી નથી. આપણે શું કહીએ કે મેં જયારે 5,000 આપ્યા ને ત્યારે તમે 2 વર્ષની વાત કરી હતી, એટલે હું કુદરતમાં એકલા આજની કમિટમેન્ટ 2 વર્ષની ગણાતી નથી, આગળનું બધું શું છે એ બધું ભેગું થઈને કુદરત આપે છે, બરાબર? એ 5 વર્ષ પછી આવવાનું હોય ને અને હું 2 વર્ષનો ઝંડો લઈને તમારી જોડે મગજમારી કરું તો એનો જવાબ જ આવે નહીં, એવું આપણે વ્યવસ્થિત આપ્યું છે, બરાબર? નહીં તો કેવું છે કે મેં 5,000 રૂપિયા આપ્યા છે ને મેં 2 વર્ષની મુદતથી તમને આપેલા છે, એટલે 2 વર્ષની મુદતથી તમે લીધેલા છે અને તમારી પાસે 6 મહિનામાં આવી જાય ને તો તમે મને આપી દો એમ કે ભાઈ આવી ગઈ, મારે કઈ જરૂર નથી, હવે મેં તો 2 વર્ષની તમે મુદત આપી હતી લીધેલી, પણ તમે તો 6 મહિનામાં પાછા આપી, તો એ કોને આપ્યા? તો પછી હું કહીશ સુમિત્રાબેન બહુ સારા માણસ છે અને 5 વર્ષે આપે ને, 5 વર્ષે આપે તો બૂમા બૂમ કરું કે સુમિત્રાબેન આવા છે ને તેવા છે. ખ્યાલ આવ્યો હવે? એટલે એને એક્સ્ટ્રા આઈટમ કહેવાય. હા દીપકાને જે હવે એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે, રાઈટ? ભદ્રેશ અનમ્યુટ કરો, ભદ્રેશ અનમ્યુટ. ઓકે, જય સચ્ચિદાનંદ, સંભળાય છે? એક મિનિટ, મને સંભળાય છે પણ દીપકાનજી વી લોસ્ટ હિમ આઈ થિંક. એક મિનિટ, હા ભદ્રેશ. જય સચ્ચિદાનંદ ભદ્રેશભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વાડીભાઈ ના સુપુત્ર વાડીભાઈ ની કથા તો આપણે બહુ સારી સાંભળી, એમના તમારા બે માંથી મોટા ભાઈ ધર્મેન્દ્રભાઈ ને, બતાવો તમે ભદ્રેશભાઈ, તમારો અનુભવ જણાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો બર્થ 1977 થયો અને 1980 પપ્પા દાદા ભગવાનમાં જોડાયા, એટલે નાના ખોળામાં રમતા હતા ત્યારથી દાદા ભગવાનમાં જતા થયા. હવે નાના હતા ને રમતા હોઈએ એટલે સત્સંગમાં જવાનું ને એવું બહુ ઈચ્છા ના થાય, પણ પપ્પાનો સ્વભાવ કડક એટલે પપ્પા કહે એટલે જવું પડે. તો 8-10 વર્ષના હતા ત્યારે અમે સત્સંગમાં જઈએ પાલડી નરોત્તમ ઝવેરી હોલમાં, ને એમાં સત્સંગ ચાલતો હોય દાદાનો, અમે લોકો ત્યાં તોફાન કરતા હોઈએ બધા છોકરાઓ, તો બધા છોકરાઓ કોમ્પિટિશન રાખીએ કે દાદા ભગવાન ને પગે લાગવા જઈએ તો દાદા ભગવાન પેલું માથે જૂતું મારે, એની કોમ્પિટિશન રાખીએ કે મને 1 વખત માર્યું, 2 વખત માર્યું, મને 4 વખત જૂતું માર્યું, એવી અમે કોમ્પિટિશન રાખીએ.
પછી એક વખત હું ત્યાં આગળ મમ્મીની જોડે બેઠેલો સત્સંગમાં, તો આમ દાદાની સામે દાદા જોતા હતા અને દાદાની સામે આમ મારી નજર હતી, દાદાની નજર મારી આંખ ઉપર પડી, તો એ ટગર ટગર હું દાદાની સામે જોઉં, દાદા મારી સામે જુએ. હવે એ જે દાદા એ જોયું એમાં શું કર્યું, કેટલાય ભાવ મારા બાળી નાખ્યા મને ખબર નથી, પણ એ દ્રશ્ય આજ સુધી મારી નજર સામેથી જતું નથી. કરેક્ટ. કેટલાય ભાવ બળી ગયા છે એનો અંદાજો લગાવી શકાય નહીં. એ જે એમને સતત મારી સામે જોયું, મેં એમની સામે જોયું. કરેક્ટ. એ પછી ઉંમર થઈ અમે લોકો કોલેજમાં આવ્યા, એ વખતે શિબિર ચાલુ થઈ હતી આપણે સુરત મંદિરે, તો સુરત મંદિરે સાતમા ધોરણમાં હતો ત્યારે કોલેજ શિબિર ચાલુ થઈ હતી, સાતમા નું વેકેશન હતું ત્યારે, તો પપ્પાએ એમને પરાણે મોકલ્યા હતા તો ખરા, કારણ કે વેકેશનમાં તો રમવાનું હોય ને, અને આ શિબિર એટલે બધું ગમે નહીં. અમે ગયા તો ત્યાં આગળ જે શિબિરમાં ગયા પછી જે આપતા પુત્રોએ અમને સાચવ્યા, એમનો જે પ્રેમ મળ્યો એ એટલો બધો પ્રેમ મળ્યો કે શિબિર પૂરી થઈ ગઈ ખબર ના પડી, અને નેક્સ્ટ શિબિર ક્યારે આવશે એની રાહ જોવા માંડ્યા. પછી દરેક શિબિર એટેન્ડ કરી. હવે શિબિર એટેન્ડ કરતા 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 એવું થતું હતું કે ભાઈ ત્યાં જે વાતચીત થાય એ વાતચીતના આધારે પોતાના દોષો એમની જ જાહેર થઈ જતા હતા. પછી જયારે કોલેજ નો સમય આવ્યો, મારી છેલ્લી શિબિર હતી 95 કે 96 માં હતી, છેલ્લી શિબિર 95 માં, એ વખતે જે બધા દોષો લખવાના હતા ત્યારે આપતા પુત્રો એવું કીધું કે તમે દોષો જાહેર કરો તમારા, અને તમે જો કહી ના શકાય એવા હોય તો તમે લખી કાઢો, દાદાના ફોટા મૂકી દેજો, અને પછી પણ તમારી હિંમત ચાલતી હોય તો એ દોષો તમે બતાવજો કોઈ આપતા પુત્રને. તે મેં બધા દોષો મારા એક નોટમાં લખી નાખ્યા, લખીને પછી મેં નિમેશ આનંદજીને નોટ આપી હતી. નિમેશ આનંદજીએ જોયા ને પછી મને કીધું, મને કે બહુ સરસ, કે આટલા બધા દોષો લખવાની હિંમત થઈ એ બહુ સારી વાત છે, પણ આ બધા દોષો કર્યા છે તું વાડીલાલ નો છોકરો છું ખરો કે? એટલે એ વખતે જે હૃદય પરિવર્તન થયું એ કહેવાય ને કે આખી લાઈફ નો યુ ટર્ન થઈ ગયો. એટલું બધું પરિવર્તન આવ્યું એ શિબિરમાં. છેલ્લી શિબિર હતી મારી, એ મારા આખા જીવનની ગોલ્ડન શિબિર કહી શકું, કે આખા લાઈફ નો યુ ટર્ન એ શિબિર થી આવ્યો. એટલે હું તો દરેકને વિનંતી કરું કે કોઈ પણ છોકરાઓ પોતાના છોકરાઓને શિબિરમાં ખાસ મોકલો, એમાં એમનું ખૂબ ખૂબ ઘડતર થાય છે. જે ઘરે મા બાપ ના કરી શકે એ બધું જ ઘડતર ત્યાં આગળ થાય છે શિબિરમાં, જે આપતા પુત્રો તૈયાર કરી રહ્યા છે એ એની શિબિરમાં તૈયાર થાય છે. બાકી આપણી કોઈ એવી લાયકાત નથી, અને દાદા ભગવાનનું આ જ્ઞાન મળ્યું છે, આપણી પૂર્વ ભવની પુણ્ય હશે એના આધારે, અને આ મમ્મી પપ્પાએ આટલો જે આપણી પાછળ આપણું ધ્યાન આપ્યું અને આપણને આ લઈ જવાના જે નિમિત્ત બન્યા દાદા ભગવાનને ભેગા થવાના, અને અમને નતી ઈચ્છા છતાંય પરાણે પરાણે લાવતા હતા, અને જે અમને પ્રાપ્ત થયું છે એ અનંત અનંત ભવો સુધી પ્રાપ્ત ના થાય એવી વસ્તુ પ્રાપ્ત થઈ છે, એટલે એના જે નિમિત્ત બન્યા એટલે મમ્મી પપ્પાને કોટી કોટી પ્રણામ એના માટે. બહુ સરસ. અને જે આપતો પુત્રો થકી જે માર્ગદર્શન મળ્યું છે એ શિબિર પછી, શિબિર પહેલાનું, લગ્ન જીવનનું, લગ્ન જીવન પછીનું, બાળકો સાથેનો વ્યવહાર, બિઝનેસ કરવા માટે કેવી રીતે બિઝનેસમાં શું વ્યવહાર કરવા, એ દરેકે દરેક આપતો પુત્રો સાથેથી અમને માર્ગદર્શન મળ્યા કરે છે, અને એનો અમને ખૂબ ખૂબ લાભ મળે છે. એટલે અનુભવ અમારો કહીએ તો આમ શબ્દોમાં વર્ણન કરવા માટે બહુ શબ્દો નથી, પણ દાદા ભગવાન મળ્યા ને એ અનંત ભવની પુણ્ય જાગી છે, અને દાદા ભગવાન મળ્યા છે અને આજે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ અમારી બહુ બહુ જ મોટી પુણ્ય છે, અને એમાં દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં રહેવાય નિરંતર એ અમે દાદા ભગવાનના દરેક આપતા પુત્રો અને દરેક મહાત્માઓ પાસેથી આશીર્વાદ માંગીએ છીએ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓ અમને આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. અરે પૂરા આશીર્વાદ આપશે. જુઓ એક વાત, હા, આ જેટલા બધા હું તો એમ માનું છું 87 લગીના જે બધા છે ને, જે બધા લોકોનો ડેટ ઓફ યર એક અપેક્ષા છે સમજવા માટે, એમને એવા ફેમિલીમાં જન્મ કેવી રીતે થાય
કે એમને દાદાનું અનુસંધાન મળે. એનું કઈક તો કારણ હોવું જોઈએ ને, કારણ વગર કાર્ય સંભવ નથી. બહુ સ્પષ્ટ છે. મને તો ક્યારે હવે વિકલ્પ થતો જ નથી કે આ બધા યોગ ભ્રષ્ટ, એટલે યોગ જ્યાં જેમનો દાદા ભગવાન જોડે બ્રેક થયેલો, આ સત્સંગમાં બ્રેક થયેલો, એની કન્ટિન્યુટી આગળ થઈ બરોબર. અને એમાં તમને ઉત્તર એનું માર્ગદર્શન. બીજી વાત, તમારું ચાલ્યું નહીં અને આખરે તમને અહીંયા ચોંટી પડ્યા, બીજે કશે જવાનું મન નથી થતું, એ જ વસ્તુ બતાડે છે કે કઈ કનેક્ટિવિટી છે જ. દાદા ભગવાને કીધેલું કે રૂપસદેવ ભગવાનના વખત થી આ ટોળું ફરતું આવે છે બરોબર છે. હવે બીજો કોઈ વિકલ્પ જ નથી આગા પાછા થવાનો. પણ મેઈન વસ્તુ જે તમને એનું આગળનું માર્ગદર્શન, પ્રેમ ને બધું મળતું ગયું, અને જેના આધારે તમને તમારા જીવનમાં, તમારા ધંધામાં, તમારા પરિવારમાં, બધામાં જે માર્ગદર્શન સમજણ બધી મળતી ગઈ, અને જેના આધારે તમે અહીંયા ચોંટેલા રહ્યા, એ જ મોટી વાત છે. એ આ દાદા ભગવાનનું યશ નામ કર્મ છે, દાદા ભગવાનની કૃપાનું ફળ છે, જ્ઞાનનું ફળ છે. એટલે આપણે કેન્દ્રમાં દાદા ભગવાનને રાખીને આપણે આપણો સત્સંગ જમાવીએ, કે જેમાં આપણો નિરંતરનો સ્વાધ્યાય થયા કરે, આપણા દોષો ધોવાયા કરે, અને આપણે એ જ મુક્તિનો સ્વાદ લેયા કરીએ, અને જગતના લોકોને એમને એમ એનો લાભ મળ્યા કરશે. અને આપણી ભાવના છે, નવમી કલમની ભાવના છે કે જગત કલ્યાણનું નિમિત્ત બનવાની દાદા અમને શક્તિ આપો, એ બધી ભાવનાનું ફળ રૂપે એ થયા કરશે. એમાં આપણે કરવાનું નથી, આપણે આપણી જાતને ચોખ્ખી પવિત્ર રાખવાની છે. બાકી દાદા ભગવાન, શ્રીમંદર સ્વામી ભગવાન, દેવી દેવતાઓ બધું કામ કર્યા કરશે. આપણે તો ટેકો છે, પ્રભુ અમારો ટેકો છે, અને તમે લોકો બહુ સારી રીતે ટેકો કરી રહ્યા છો. એમાં તમારું કલ્યાણ છે, આપણા બધાનું કલ્યાણ છે. ખૂબ આભાર ભદ્રેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. ભદ્રેશ, બહુ સરસ એક્સપિરિયન્સ કર્યો. અને ત્યાં આપણે ત્યાં રાજ્યો જોવો, જે આપણે ત્રિમંત બોલાવવાના છે. પણ ત્યાર પહેલા દીપકાનંદજી, તમારો ઇનર એક્સપિરિયન્સ એકો. નો મોર ટુ મિનિટ્સ, બટ થેન્ક યુ. નોટ ટુ મિનિટ્સ, યુ હેવ ટુ ગિવ મી 5-10 મિનિટ્સ. સિચ્યુએશન એવી થઈ, અમે કેલન સંયમધામ ગયા, અમે બધા સુરવીરો 14 જણા ગયા, અને કોઈને કશું બધું આવડે નહીં, દરેકને થોડું થોડું આવડે. એટલે અમુક જણા થોડું આ સંભાળે, અમુક જણા પેલું સંભાળે. તેમાં મારા ભાગે આવેલું નિમેશ આનંદજી જોડે શાકભાજી લેવા જવાનું, શાકભાજી સમારવાનું, અને છેલ્લા ભાખરી કે રોટલી બનાવવાની. એ મને ગોળ આવડે અને શેકતા આવડતી હતી. એટલે હવે તમે સમજી શકો છો કે જેને શેકીને ખવડાવવાની હોય, અને અમે 14 જણા હતા, તમે વિચારી શકો કે એ યંગ લોકો 30-35 વર્ષના, બધા 40 વર્ષના સુધીના, તે ખાવાનું તો સારું ખાય ને, તબિયત સારી બધાની. એટલે એટલે 11 વાગે જમવાનું ચાલુ કરવાનું હોય, એટલે 11:15 એટલે વિસલ વાગે કે ભાઈ ચાલો, એટલે મારે નીચે જવાનું. કોઈ વખત મને હેલ્પ કરે વણવામાં, નહીં તો પછી હું જ વણું ને હું જ શેકું, ત્યાં કોઈ બીજા વણે. પણ મુદ્દો, બધા ગરમ ગરમ ઉતરતી ભાખરી ખાઈ ખાઈને જાય, એટલે તમે સમજી શકો છો કે છેલ્લા મારે જમવાનું હોય તો મારા ભાગે શું આવે. કે જે પછી રહી ગઈ હોય ને, પછી મને પણ એમ થાય ને કે હવે ક્યાં ગરમ ભરાવવાની. તેમાં પછી કોઈ વખત, કોઈક વખત એવું થતું હતું કે પરેશ આનંદ કે કોઈ મહેશ આનંદ કે વખત હોય તો મને પછી કે તે આમ કર્યું ને, ચલો હું તારા માટે ગરમ બનાવી આપું. એવું કોક ફેરો ઉમળે. એક વખત મારી થતું ગયું, એટલે અંદર દિમાગ ચાલ્યું, અને પછી બધા સુવા જતા રહે. એટલે ખાઈને પછી આટલું 3-4 ભાખરી ખાધી હોય, એટલે પછી શું થાય, પેપર વાંચે, વિધિ કરતા કંઈ પણ કરીને સૂઈ જાય. એટલે જ્યારે મારા ભાગે આવે ને, ત્યારે હું જાઉં ત્યારે મારે એ ઠંડી ખાવાની, અને બધાને જોવાના, ઓ. કારણ કે 14 જણા હતા, એટલે આપણે સમજી શકે
એટલી કલાક દોઢ કલાક તો લાગે. આ વાત બની, મારું મગજ છટક્યું કે આ કઈ જાતનું, કોઈ જાણે મારી કોઈ ફિકર જ કરતું નથી. એટલે આપણે કીધું બીજે દિવસે સવારે વહેલા જઈને 10 વાગ્યામાં જઈને ભાખરી બનાવવાનું ચાલુ કર્યું. પછી ટાઈમ થયો ને 11 વાગે, ઓ તમે આવી ગયા છો? હા, મેં કીધું મેં ચાલુ કરી દીધી છે. ઓ સારી એવી થઈ ગઈ હતી. તે બધાએ ગરમ 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 બધી ખાઈ નાખી, ને જે નોર્મલી 2-3-4 ખાતા હતા ને, તે દિવસે 1-1-2 ગરમ ગરમ ખાઈ ગયા, ને બાકીની બધી વધી ગઈ, સારી એવી વધી હતી. એટલે મને અંદરથી એમ થયું, જોયું હવે તમને લોકોને ખબર પડી કે ઠંડી કોઈ ખાવાથી શું થાય. પછી મને વિચાર આવ્યો, અંદરથી પોતાની બડાશ મારતો હતો કે હવે એ લોકોને જ્ઞાન થઈ ગયું કરીને. પછી મને વિચાર આવ્યો કે ઘરમાં મમ્મી આપણા માટે જમવાનું બનાવે છે, એમાં પછી કેટલી વખત શાક કે ખલાસ થઈ જાય, હા, એટલે પછી એ બધું તો જુદી વાત. તો અંદર વિચાર આવ્યો કે મમ્મીને કોઈ દિવસ એવો વિચાર જ નથી આવ્યો. એમને અંદરથી ઓલવેઝ થાય કે ઓ મારા દીકરાઓ ગરમ ગરમ રોટલી ખાધી અને પછી છેલ્લા મારા માટે રહી નહીં તો દાળ ભાત ખાઈને ઊભા થઈ જાય, શાક હોય તો ખાય, એવી રીતે કરીને. કીધું મમ્મીએ તો કોઈ દિવસ કીધું નથી આટલા વર્ષોમાં, આ તો કેટલું ખોટું કહેવાય, ડન, આ ભૂલ કહેવાય આપણી. એક બાજુ કહે છે કે આ મારા રિયલ બ્રધર છે અને એ ચાલે, બીજે દિવસથી બધું નીકળી ગયું, આ મધરનો દાખલો મારા ખ્યાલમાં આવ્યો અને ત્યારથી પછી ક્યારે પ્રોબ્લેમ થયો જ નહીં. પછી હોંશે હોંશે બધાને ખવડાવવાનું, પછી જે આવે પછી આમ તો બધી વ્યવસ્થિત શક્તિ ને બધી ડાયડાઈ વાતો કરો છો, ક્યાં ગયું તમારું વ્યવસ્થિતનું જ્ઞાન? એટલે પોતાની જોડે આ બધી માથાકૂટ ચાલી, પણ ફાઇનલી દાદા જીત્યા અને જે આ મધરનો દાખલો આપણે ઘરે જોયેલો એ જીતી ગયો, પછી ક્યારે પ્રોબ્લેમ થયો નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ, વેરી ગુડ વેરી ગુડ. કોઈક દિવસ તમારા હાથની રોટલી ચાખવી પડશે. ત્રિમંત્રો બોલાવો, ભદ્ર ત્રિમંત્રો બોલાવો એમની સાથે, ફેમિલી સાથે. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપ્પણાસણો, સૌ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.